ભારતીય આઈટી પ્રોફેશનલ્સને આવનારા દિવસોમાં અમેરિકન સરકાર તરફથી મોટો ફાયદો મળી શકે છે. ગ્રીન કાર્ડ સંબંધી કાયદામાં સંશોધન બિલને અમેરિકા સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે. જો આ બિલ બહુમતી સાથે પારિત થઈ જશે તો અમેરિકામાં સ્થાયી નાગરિકતાને ઇંતજાર કરી રહેલ હજારો ભારતીય લોકોને ફાયદો મળશે. અમેરિકાની રિપબ્લિક પાર્ટીના સાંસદ માઇકલી અને ડેમોક્રેટિક સાંસદ કમલા હેરિસ દ્વારા ફેરનેસ ફોર હાઈ સ્કિલ્ડ ઇમિગ્રેન્ટ્સ એક્ટ બિલ દ્વારા રજૂ કરવામાં આવ્યું. આ બિલ રજૂ કરાતા હેરિસ કહ્યું કે આપણે શરણાર્થીઓનો દેશ છીએ અને આપણી શક્તિ હંમેશા વિવિધતા અને એકતામાં રહેલી છે. વાત કરીએ આ બિલની તો આ બિલમાં દરેક દેશના હિસાબથી આ કાર્ડ મેળવવા માટે લાગેલી અધિકતમ સીમા સમાપ્ત કરવાનો પ્રસ્તાવ છે. હાલ અમેરિકામાં પ્રતિ વર્ષે લગભગ 1,40,000 લોકોને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. જોકે આમાં કોઈ પણ એક દેશના 7% વધારે લોકોને ગ્રીન કાર્ડ આપવામાં નથી આવતા. આ નિયમના કારણે ભારતીય અને ચીન જેવા દેશોને ઘણા સમયથી ગ્રીન કાર્ડ મેળવવા માટે રાહ જોવી પડે છે. જેથી જો આ બિલ પાસ થઈ જાય અને કાયદો બની જાય તો H1B વિઝા ધારક હજારો ભારતીયોને ફાયદો મળશે. ગ્રીન કાર્ડ મેળવવાનો રસ્તો હવે ભારતીયો માટે આસાન થઈ શકશે. અમેરિકામાં અમેરિકન સરકાર શું ગ્રીન સિગ્નલ આ મામલે આપશે? જો આ કાયદો સંસદમાં રજૂ થશે અને જો પારિત થઈ જશે તો ભારતીયો માટે ગ્રીન કાર્ડ મેળવવું આસાન બની જશે. બિલમાં દેશના હિસાબથી ગ્રીન કાર્ડ આપવાની સીમા સમાપ્તનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. અમેરિકામાં પ્રતિ વર્ષે 1,40,000 લોકોને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે, પરંતુ એક દેશના 7% વધારે લોકોને ગ્રીન કાર્ડ આપવામાં નથી આવતા. ત્યારે નવો કાયદો બનશે તો ભારત અને ચીનને વધારે ફાયદો મળશે.